धोरण दस ना विद्यार्थी मित्रों नमस्कार। व्याकरण में आज आप विशेषण जोशु। नवमा धोरण में आम तो तमे विशेषण ने क्रिया विशेषण शीखी ज गया छो, छता पुनरावर्तन रूपे फरीथी लेशु। अमे आपणा अभ्यासक्रम में छे एटले फरीथी आपणे विशेषण छे ए जोईशु। तो अहीं जे विशेषण छे ए तमने आप्या छे। पहलो तो विशेषण कोने कहेवाय एनी व्याख्या जोशु। तो नाम के संज्ञाना अर्थ में वधारो करे तेने विशेषण कहे छे। जेने विशेषण लाग्यू होय ते संज्ञा ने विशेष्य कहेवाय छे। अहींया तमे उदाहरण जोशो तो को विशाखाए गीत गायू, बराबर। विशाखाए गीत गायू एज उदाहरण तमे अहींया जोशो तो विशाखाए गीत गायू। केवू गीत गायू? तो मधुर गीत गायू, बराबर। साप हतो तो साप ए अहींया विशेषण छे, परंतु साप बीजा शब्द तमने आप्या छे के कद होय
विद्यार्थी छे तो केवो छे के होशियार तो एनो होशियार नो गुण रहेलो छे बराबर अहीं ઘોડો ઘોડો કાકાનો છે તો ઘોડાનો પણ કલર હોય છે સફેદ હોય જુદા કલરના હોય બીજા કાળો ઘોડો હોય એમાં અહીં સફેદ ઘોડો છે એટલે રંગ બતાવ્યો છે તો એવી રીતે ગુણવાચક વિશેષણ કેવા છે વિશેષતા બતાવતું હશે ત્યારે એને ગુણવાચક વિશેષણ કહેવાય છે તો હવે એનો બીજો પ્રકાર આપણે જોશું સંખ્યાવાચક વિશેષણ બરાબર તો સંખ્યાવાચક વિશેષણ ની વ્યાખ્યા છે કે પદાર્થ કે વસ્તુની સંખ્યા જેવા ગુણો દર્શાવનાર વિશેષણને સંખ્યાવાચક પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ સંખ્યાવાચક છે એમાં પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ આપણે પહેલા જોશું એટલે પૂરેપૂરી સંખ્યા કહી દેવામાં આવી હોય એક ગામ હતું બે માછલી છે પાંચ પાંડવ છે વગેરે બરાબર તો અહીંયા પૂર્ણ સંખ્યામાં તમને ખ્યાલ આવ્યો હશે મિત્રો કે પૂર્ણ સંખ્યા એટલે પૂરેપૂરી કઈ દેવામાં આવી છે એક ગામ હતું ઘણા બધા ગામો હતા એમ નથી કીધું પાંચ ગામ હતા બે ગામ હતા એમ નથી કીધું બરાબર પણ એક ગામ હતું એટલે પૂરેપૂરી સંખ્યા બતાવી દીધું છે બે માછલી તો અહીંયા સંખ્યા આપી છે માછલીની માછલીઓ તો ઘણી બધી હોય છતાંય બે માછલીનો જ ઉલ્લેખ કરેલો છે પાંડવ પાંચ છે તો પાંડવોની સંખ્યા પણ અહીંયા પાંચ આપી દીધી છે પૂરેપૂરી આપી દીધી છે એટલે એને પૂર્ણ સંખ્યા કહેવાય હવે સંખ્યાવાચકનો બીજો એનો પહેલા પ્રકાર છે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ બરાબર ક્રમિક એટલે પદાર્થ કે વસ્તુની ક્રમિક સંખ્યા દર્શાવનાર શબ્દને ક્રમિક ક્રમિક સંખ્યાવાચક વિશેષણ કહે છે બરાબર ક્રમિક એટલે અહીંયા જે ક્રમ આવતા હોય એવી રીતના પરીક્ષામાં ભવ્યનો પહેલો નંબર આવ્યો તો પ્રથમ નંબર બરાબર એમ પહેલો નંબર બીજો નંબર ત્રીજો નંબર એમ ક્રમમાં આવતી હોય સંખ્યા તો અહીંયા પહેલો નંબર આવ્યો પ્રથમ નંબર આવ્યો એવી ક્રમિક સંખ્યા તમને આપેલી છે બીજું ઉદાહરણ છે કે આ ત્રીજો છોકરો કોણ છે તો હવે છોકરાઓ તો ઘણા બધા હશે ને એટલે એક એક બે અને ત્રણ એટલે એમ ત્રીજો આવ્યો એટલે અહીંયા ત્રીજો છોકરો કોણ છે એમ ક્રમ આપ્યો છે એટલે એને ક્રમિક સંખ્યા કહેવાય એના પછીનું ઉદાહરણ કે દીધી આઠમા નંબરે પાસ થઈ તો આઠમો નંબર અહીંયા આપેલો છે પછી સંખ્યાવાચક વિશેષણનો ત્રીજો પેટા પ્રકાર છે માત્ર સૂચક વિશેષણ તો માત્ર આપેલી છે માં માત્ર એટલે કે માં માપ કે પ્રમાણ બતાવનાર વિશેષણ તે માત્ર સૂચક વિશેષણ કહેવાય મને થોડું પાણી આપો થોડું પાણી આપો બરાબર એટલે તો માત્ર બતાવે છે મોબાઈલ તદ્દન મફત મળશે બરાબર મફત તદ્દન તદ્દન મફત મળશે એટલે સાવ મફત મળશે તો અહીંયા માત્ર બતાવે છે નિલેશ ખૂબ પાતળો છે બરાબર તો ખૂબ એ અહીંયા માત્ર બતાવે છે રમેશની હાલત અત્યંત દયનીય છે તો અહીંયા અત્યંત એ માત્રા બતાવે છે આશ્રયવાચી વિશેષણ ચોથો પેટા પ્રકાર છે કે આશ્રયવાચી વિશેષણ તો અહીંયા અચોક્કસ સંખ્યા દર્શાવનાર વિશેષણને આશ્રયવાચી વિશેષણ કહે છે એટલે આશ્રય કઈ
કહેવાય છે આશરે 1000 રૂપિયા થશે એમ ચોક્કસ આંકડો અહીંયા બતાવ્યો નથી 12 મહિનાએ એ વાતને થઈ ગઈ ચોક્કસ ટાઈમ ખબર નથી એટલે 12 મહિના કદાચ થઈ ગયા હશે એ વાતને એવું અહીંયા આશરો બતાવ્યો છે તો મિત્રો તમને અહીંયા ખ્યાલ આવ્યો હશે સંખ્યાવાચક વિશેષણમાં બરાબર તો એનું જે ચોથું ઉદાહરણ છે કે મીના લગભગ તારી ઉંમરની જ છે તો લગભગ અહીંયા ઉંમર છે એ બતાવી છે